जो परमाणु युद्ध थशे तो विश्वना देशोनी विकसित देशोनी स्थिति शू थशे एनी ऊपर पण विचारवू जरूरी छे। आज विषय ऊपर आपणे आज चर्चा करीशुं परमाणु युद्धनी आशंकामां। तो परमाणु युद्धनी आशंका आ विषय ऊपर चर्चा करवा आपणी साथे टेक्नोलॉजीना माध्यमथी त्रणे महानुभाव जोडाया छे। डॉक्टर जयनारायण व्यास, रविन्द्र पारेख जो राजकीय समीक्षक छे, अने नयनभाई परीख विश्लेषक तरीके आज आपणी साथे जोडाशे। त्रणे महानुभावनुं स्वागत छे। आपणी पासे आवुं छुं नयनભાઈ। યુક્રેને 30 ડિસેમ્બર 1991 રોજ જે મિન્સ્ક કરાર પર હસ્તાક્ષર કર્યા અને તેઓ રશિયન સરકારને તમામ પરમાણુ શસ્ત્રોનો હવાલો આપવા માટે સંમત થયા, જોકે જ્યાં સુધી શસ્ત્રો બેલારૂસ, યુક્રેન અને કઝાકિસ્તાનમાં રહે ત્યાં સુધી તે દેશોની સરકારોને તેમના ઉપયોગ પર વીટો કરવાની છૂટ આપવામાં આવી। આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો તેનું ડિસિઝન ખોટું લાગે છે, એટલા માટે કે એટલીસ્ટ જો એમની પાસે ન્યુક્લિયર વેપન હોય તો રશિયા એમની ઉપર એટેક કરત કે નહીં એક જોવાની વાત હતી। જેમ અત્યારે આપણે બધા નોર્થ કોરિયા માટે ઘણું બોલીએ છીએ, પણ નોર્થ કોરિયા પાસે આપણને ખબર છે કે ન્યુક્લિયર વોરહેડ છે, એટલે અમેરિકાથી માંડીને બીજા કોઈ પણ એને અમુક હદથી આગળ છછેડતું નથી। અત્યારે કદાચ જો ઝેલેન્સ્કી પાસે ન્યુક્લિયર વોરહેડ હોત અને આપી ના દીધા હોત, અને જયનારાયણભાઈએ કહ્યું એમ હજુ પૂરા આપી દીધા કે નહીં એ થોડી અવઢવ ના હોત, તો અત્યારે એની શું હાલત થઈ હોત જોવાની હોત। અને અત્યારે જે હુમલો થયો છે એમાં જો ખરેખર એની પાસે વોરહેડ હોત તો કદાચ આ હુમલો કરવા રશિયા આટલી બધું આતુર ના રહેત। એટલે હું કહું છું કે એક જો આપણે જયારે ભૂતકાળમાં જોતા હોઈએ ત્યારે આપણી પાસે ડાબળ કાયમ વધારે હોય છે, કારણ કે એ પેલું રેર વ્યૂમાં જોઈને આપણે જયારે ડિસિઝન લઈએ એના જેવું હોય છે, એટલે અત્યારે આપણને લાગે છે કે બરાબર નથી। પણ ડિસઆર્મામેન્ટ અને જો પેલા 1986માં લગભગ 70,000 ન્યુક્લિયર વેપન હતા, અને પછી જે ઘટાડવા ઘટાડવા ઘટાડવાની વાતો થઈ અને એમાં અમેરિકા અને રશિયામાં ત્યારે અમેરિકાના રોનાલ્ડ રેગને અને રશિયાના યુએસએસઆરના મિખાઇલ ગોર્બાચેવે એક જે પેલો થોડો લીડ લીધું, અને એના કારણે અત્યારે આખા પૃથ્વી ઉપર લગભગ 12,000 જેવા ન્યુક્લિયર વોરહેડ રહ્યા, એટલે આપણે જે જૂના હતા ને એના કરતા લગભગ 20% જ રહ્યા છે, વિચ આઈ થિંક ઇઝ અ પ્રોગ્રેસ। પણ જેમ આપણે આગળ સાંભળ્યું એમ આ પણ ઇનફ છે, આટલા બાજુ આટલા વોરહેડ પણ એટલા છે કે એનાથી અડધાઈ વાપરીશું નહીં ત્યાં સુધીમાં તો પૃથ્વી સમાપ્ત થઈ ગઈ હશે, અને પછી જે છે એ પૃથ્વી નહીં રહે, વોરહેડ રહેશે। એટલે હજુ 13,000થી પણ આપણે આ વોરહેડને બિલકુલ ઘટાડવાની જરૂર છે। પણ અત્યારે જો એક આ પરિસ્થિતિની કલ્પના કરીએ, કારણ કે આપણે અત્યારે બધા વાત કરી રહ્યા છીએ, એનો અર્થ જ એ છે કે એક પોસિબિલિટી છે કે ન્યુક્લિયર અને પરમાણુ શસ્ત્ર વપરાય અને યુદ્ધ પરમાણુ યુદ્ધમાં પરિવર્તિત થાય રશિયામાં, એ લોકોએ ધમકી તો આપેલી છે, અને જેમ આપણે બધાએ જોયું એમ 50% લગભગ રશિયા પાસે છે, એટલે 45% સમજો ને, બીજા 45% યુએસએ પાસે છે, એટલે 90% જે બે શસ્ત્રો ધરાવતા દેશો છે એ બંને અત્યારે એકબીજા સામે બાયો ચડાઈને ઉભા છે। જેમ જનરલભાઈ બાઇડન પણ અત્યારે પાછા અહીંયા વિઝિટ કરી રહ્યા છે, રશિયાવાળાએ તો પ્રેસિડેન્ટે તો પોતે કહ્યું જ છે કે ભાઈ આમાં અમે લોકો બધા સજ્જ રહો, ગમે ત્યારે આપણે ન્યુક્લિયર હુમલો કરીએ એના માટે પુતિને પોતાના બધા જનરલને કહી રાખ્યું છે, એમને સજ્જ કરી રાખ્યા છે, એમના ફોરેન મિનિસ્ટરે અને એમના પ્રવક્તાઓએ ટાઈમ ટુ ટાઈમ કહ્યું છે કે ભાઈ જો રશિયાના અસ્તિત્વ ઉપર કોઈ તકલીફ વાળી વાત આવશે તો આ કન્વેન્શનલ યુદ્ધને અમે લોકો પરમાણુ યુદ્ધમાં કન્વર્ટ કરતા અચકાઈશું નહીં। એટલે આ 50% 45% જેની પાસે વોરહેડ છે એ લોકો જયારે બાયો ચડાવીને એકબીજાને ઉપર પડકારો આપતા હોય ત્યારે ક્યાં કોઈ જો ઉશ્કેરાટમાં કંઈક કરી બેઠું તો શું થશે એ પરિસ્થિતિ આપણે જોવાની છે। એટલે અત્યારે એમાં શું થઈ શકે જો પરિસ્થિતિમાં, જેમ જનરલભાઈ આગળ કહ્યું એમ કે અત્યારે પેલા જે હિરોશિમામાં અને બધામાં બોમ્બ હતા લગભગ 1,00,000 લોકોને જેમાં મારી નાખ્યા હતા જુદી જુદી રીતે, એમાં અત્યારે એના કરતા 10 ગણા પાવરફુલ વોરહેડ્સ અમેરિકાની એક સબમરીનમાં એવા 96
લગભગ 100 જેવા જાય એવા છે. એટલે એક જ સબમરીન અમેરિકાની વોરહેડ વાળી જો એ લોકો છૂટી કરે તો એમાં 15-1 કરોડ લોકો સીધા મરી શકે એક્સપ્લોઝનથી. અને બાકીના લોકો જેમ એમણે કહ્યું એમ જે ગ્લોબલી આના કારણે પેલો ધુમાડો ઉડશે ને એના કારણે જે સૂર્ય ઢંકાશે એના કારણે આપણે ફરી પેલા હિમયુગમાં પ્રવેશી જઈશું. બિલકુલ, બે બળિયા અત્યારે અમને બે બળિયા અત્યારે અમને સામે છે કે જેમની પાસે પરમાણુ હથિયારોનો ભંડાર ભરેલો છે અને એકબીજાને તેઓ ધમકી પણ આપી રહ્યા છે. સવાલ એ છે કે ઉશ્કેરાટમાં જો પરમાણુ હુમલો થયો તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે કે નહીં, અને સવાલ એ છે કે પરમાણુ હુમલો થયો તો પૃથ્વીનો વિનાશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. જેમ કે આમ જોવા જઈએ તો 2022ની જયારે શરૂઆત થઈ ત્યારે જ યુક્રેન રશિયાના યુદ્ધના વાદળો ઘેરાવાના શરૂ થઈ ચૂક્યા, કારણ કે શરૂઆતમાં જ રશિયા મિલિટરી એક્સરસાઇઝમાં જોડાયું. એમાં લગભગ અંદાજીત 1.5 લાખ કરતા વધારે સૈનિકો તરીકે આર્મી, નેવી, હવામાંથી વાપરી શકાય એવા શસ્ત્રો થકી ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ ત્રણેય સીમાઓ પરથી યુક્રેન પર હુમલો કર્યો. એ ઉપરથી રશિયા મોટા પાયે યુક્રેન પર હુમલો કરવાનું આયોજન સાથે આગળ વધી રહ્યું છે, એવું આપને લાગે છે? બિલકુલ ભાઈ, એક તો ત્યારે એ લોકો એગ્રેશનની વાત કરતા હતા ત્યારે બી ઘણા એમ માનતા હતા કે આ ખરેખર રશિયા ખાલી પડકારા કરે છે પણ ખરેખર પેલું યુદ્ધ નહીં કરે. અને રશિયાએ પોતાનો જે એક કે જે બ્લફ પુરવાર કર્યો કે હું ખાલી વાતો જ નથી કરતો, હું યુદ્ધ કરી શકું છું. હવે એવી રીતના પ્રકારના શાસક છે અત્યારે પુતિને, આપણે સમજવાની વાત છે. પોતાની જાતને ઓલમોસ્ટ રશિયામાં પરમેનન્ટ કરી ચુક્યા છે કે ઓલમોસ્ટ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પ્રેસિડેન્ટ રહે, સિવાય કે લોકો એમની સામે બહુ મોટો બળવો કરે તો. એના માટે જે કોન્સ્ટિટ્યુશનલ ચેન્જીસ બાકીની બધી કરવા માટેના એ મહત્વાકાંક્ષી માણસ છે અને રશિયા ઉપર પોતાની પકડ ધરાવે છે. હવે આ યુદ્ધ થયું અત્યારે મારા ખ્યાલથી એમને પણ પ્લાનિંગ એ હશે કે 2-4-5 દિવસમાં અઠવાડિયામાં જેમ અફઘાનિસ્તાનમાં થયું હતું કે આ બાજુથી રશિયા ઘૂસશે અને પેલી બાજુથી પ્રેસિડેન્ટ બહાર નીકળી જશે, એ પ્રકારની એક ગણતરી મનમાં હશે અને એટલા માટે એમ લાગતું હશે કે આ 2-4-5 દિવસમાં વાત ઓવર થઈ જશે. હવે ઝેલેન્સ્કી જે છે એ કોમેડિયન ટર્ન્ડ પ્રેસિડેન્ટ છે પણ અત્યારે એ કોમેડિયન કરતા પણ એક સ્ટ્રોંગ મેનનો કિરદાર અદા કરી રહ્યા છે. એટલે જે આટલો બધો રેઝિસ્ટન્સ આ લોકોને યુક્રેન પાસેથી મળશે એવી અપેક્ષા હતી નહીં, અને યુક્રેનના લોકો પણ પાછા પ્રેસિડેન્ટના પડકાર ઝીલી અને બધાએ શસ્ત્રો લઈ લીધા અને રશિયા સામે હુમલો કરવાની તૈયારી બતાવી. બાકી તો શું, આ પેલી યે લડાઈ હૈ નિર્બલ સે બલવાન કી, યે કહાની હૈ દિયે કી ઓર તુફાન કી. એટલે દિયાની સામે આટલો તુફાન આવે અને યુક્રેન સામે જો રશિયા ફરી વળે તો શું લાગે આપણને, એમ થાય 2-4 દિવસમાં તો વાત પતી જશે. પણ એના કરતા જે આ લોકોએ એક એક ભાગી પણ ગયા જેમ આગળ વાત થઈ એમ, પણ જે લોકો રહ્યા એ બધાએ શસ્ત્રો ઉપાડી અને ત્યાંના લોકોએ એકદમ આ પોતાની પર લઈ લીધું છે કે મારા દેશમાં આ બધું નહીં ચલાવી જઈએ, એટલો બધો જે રેઝિસ્ટન્સ ઉભો કર્યો એના કારણે હવે જો પુતિન આનાથી નિરાશ થાય તો એક છેલ્લો દાવ શું રમી શકે, અને એ જે છેલ્લો દાવ રમે તો એને એમ હોય કે ભાઈ ભલે હું મરું પણ આ લોકોને કઈ નહીં છોડું, એવો કઈક દાવ કરી શકે પુતિન, આપણે બધા એ જ જોવાની વાત છે. અને એના માટે હું માનું છું કે યુનાઇટેડ નેશન્સ કે બીજા બધા તો આમ પણ અમેરિકાથી ડોમિનેટેડ રહ્યા હતા એટલે ટાઈમ ટુ ટાઈમ એ લોકોએ કંઈક થોડા અવાજો કર્યા હોય પણ એમનું બહુ મોટું પ્રભુત્વ છે નહીં. અને અમેરિકા અને રશિયા પોતે બંને એક સુપર પાવર જેવા દેશ રહ્યા છે, એમાં જો રશિયા બાય ચડાવે તો અમેરિકાનું તો એ સાંભળવાના જ નથી. એટલે રશિયામાં પુતિન જો પોતાની મેળે એનામાં કોઈક પેલી સેન્સ પ્રિવેલ થાય તો આ કામ થાય, અને એમનું જો કંઈક મગજ છટક્યું તો હું અમારા ત્યાંના એક પ્રેસિડેન્ટ અને ત્યાંના એમ્બેસેડર જોડે વાત કરતો હતો અને મેં મેસેજીસ કર્યા હતા આજના આ ચર્ચા માટેના. એટલે એમનું કહેવું છે કે કદાચ એક પોસિબિલિટી એ પણ છે કે જો પુતિન કહે કે આપણે આ ન્યુક્લિયર વોર કરવું છે તો પણ એમને એમ લાગતું કે એમના જનરલ્સ એમને એ કરવા નહીં દે, એટલે એમના જે વોર એડવાઇઝર્સ છે એ બધા સમજશે કે ભાઈ આ જે કર્યું તો એ થર્ડ વર્લ્ડ વોર હું નથી કહેતો, એમાં તો વર્લ્ડ ઓવર વાળી જ વાત છે. એના પછીના જે લોકો 300 કરોડ મરશે ને 300 કરોડ બાકીના બચશે તો એ લોકોને માટે ખાવાનું કઈ નહીં હોય. આપણે ફરી એવા બરફના યુગમાં પ્રવેશીશું કે અનાજ કે કશું પોસિબલ જ નહીં. હું મારી દીકરી જોડે વાત કરતો હતો કે આ બધી હું ચર્ચામાં ભાગ લેવાનો છું, એટલે એને કહ્યું કે જો આ ખરેખર થાય તો શું થાય અને આપણી પાસે કોઈ ઉપાય રહે,
અને ઇન્ડિયાની પણ શું હાલત થાય. એટલે મેં કીધું આમાં કોઈ ઇન્ડિયા અને જેમ જનાર્દનભાઈ આગળ કહ્યું આમાં તો પવન કઈ બાજુ જાય અને વાદળ કઈ બાજુ સૂર્યને ઢાંકી દે એનો કોઈ ભરોસો થોડો છે. એટલે આ થયું તો લગભગ ન્યુક્લિયર વોર ચાલુ થયું તો મારા હિસાબે અઠવાડિયામાં તો આ 301 કરોડ આપણા લોકો ઓછા થઈ જાય અને બાકીના લોકો જે જીવે એની હાલત તો જે મર્યા છે એનાથી બદતર થઈ જાય. કારણ કે એ લોકો પાસે ના કોઈ ખાવાનું હોય ના કોઈ ટેમ્પરેચર એટલા બધા નીચે થઈ જશે બરફ બધે આછા થઈ જશે. એટલે પછીનો તો આપણે લોકો ક્યાં પૃથ્વીની કલ્પના જ કરી શકવાના હતા. અને અત્યારે ખરેખર આપણે સમજીએ તો આપણે ઓલમોસ્ટ એની કગાર પર આવીને ઉભા છીએ. કારણ કે જેની પાસે આટલા બધા શસ્ત્રો છે એને ધમકીઓ આપી દીધી છે એના નીચેના માણસોએ ધમકી આપી દીધી છે. હવે આપણે આશા રાખીએ ખાલી આ ધમકી જો અને કશું ના થાય. પણ 1% પણ જો વિચારો 0.001% કે જો આ થાય તો શું થાય એ વાતમાં તો આપણા બધાની કમકમાટી આવી જાય એવું છે. અને એમાં અમેરિકા રશિયા ઇન્ડિયા કોઈ દેશ ના બચે એવું લાગે છે. આખી પૃથ્વી પરનો આ હુમલો થશે તો થશે તો કારણ કે આમાંથી આપણી પાસે જે આટલા બધા વોરેડ છે એમાંથી 100 કાફી છે બીજું કશું કરવાના. એટલે આપણી પાસે 1100 વોરેડ બચે અને પૃથ્વી ના બચે એવી પરિસ્થિતિ થાય એવું છે. અને અત્યારે આપણે ભલે માનીએ કે પુતિનમાં સેન્સ પ્રિવેલ થશે પણ યુદ્ધમાં એવું હોય છે કે આપણે બી કોઈ વાર ઉશ્કેરાટમાં પડોશી જોડે ઝઘડી પડતા હોઈએ ત્યારે શું વચનો બોલીએ છીએ ખબર નથી પડતી. અને વચનમાંથી કોઈ વાર એકે હાથ ઉપાડ્યો તો પછી એ વાત ક્યાં અટકે એ કલ્પના કરવી બહુ મુશ્કેલ હોય છે. એટલે યુદ્ધમાં તમે ટ્રાય કરતા હો છો કે તમારા ટેમ્પરામેન્ટ તમારું માઇન્ડ કંટ્રોલ તમે જે એર્સેનલ કરો છો વાપરો છો એના માટેનું તમારું જે માઇન્ડ ગેમ છે એ બધામાં તમે પાવરફુલ રહેશો. પણ એક સ્ટેજ એવું આવે છે કે જયારે તમને હાર દેખાય છે પોતાની અને તમારી પોતાની એમ્બિશન જો તમને જીવવા નથી દેતી તો તમે મરો તો તમને એમ થાય છે કાકા વિશ્વને કેમ ના મારું. અને એ પરિસ્થિતિ જો અત્યારે સર્જાય કારણ કે અમેરિકા અને રશિયાના પ્રેસિડેન્ટની પાસે હંમેશા આ ન્યુક્લિયર વોરના કોમ્બિનેશન વાળા મિલિટરી માણસો ફરતા હોય છે કે જેથી 5-10 મિનિટમાં એ જયારે કે ત્યારે 5-10 મિનિટમાં વોર હેડ્સ બધા કાર્યાન્વિત થઈ જાય. અમેરિકાના નોર્થ ભાગમાં રશિયા પર એમ કરેલા એટલીસ્ટ 100 ન્યુક્લિયર વોર હેડ કાયમ તૈયારી રહ્યો છે કે ગમે ત્યારે જયારે પ્રેસિડેન્ટ કે ત્યારે એકદમ છૂટી શકે. એમાં કોઈ એક્સિડન્ટ થવાની સંભાવના પણ આપણે વિચારીએ તો આપણને અંધારા આવી જાય કે આમાં શું કરી રહ્યા છીએ. આ પ્રકારની જયારે સ્ફોટક પરિસ્થિતિ છે ત્યારે આપણે પ્રાર્થના કરીએ આપણે એ ઈચ્છા કરીએ આપણે કોઈક રીતે એવું માનીએ કે પુતિનમાં એટલીસ્ટ કંઈક બરાબર સમજણ આવશે અને આવું કંઈક નહીં કરે. પણ આ બધી આટલી સત્તા આટલો ઉશ્કેરાટ જયારે એક માણસના આસપાસ હોય ત્યારે એ કાયમ જો સેમ ડિસિઝન જ લેશે કાયમ સમજપૂર્વકનું ડિસિઝન જ લેશે એ માનવું અમુક વાર મુશ્કેલ છે. અને સ્પેશિયલી આવા ઉશ્કેરાટના સમયમાં તમે જયારે જાણતા હો કે યુદ્ધ તમારા હાથમાંથી સરી રહ્યું છે. ગેરિલા વોરમાં જેમ જયનારાયણભાઈ કહ્યું એમ વિયેતનામમાં અમેરિકાએ ભોગવ્યું છે એના સૈન્યોએ ત્યાં જઈ અને આમ વાત ખરી છે કે ભાઈ યુક્રેન વાળાએ ગુમાવવાનું ગણું છે કારણ કે એમની જમીન પર આ યુદ્ધ લડાયું છે. પણ એ યુદ્ધ લડવા માટે જે રશિયાના બધા સૈનિકો છે એ લોકોને ત્યાંની ગલીઓ એટલી ખબર નથી જેટલી પેલી યુક્રેનના માણસોને ખબર છે. અને યુક્રેનના માણસો ગેરિલા વોરમાં ક્યાંક એમને આટાપાટા કરીને પાડી દેશે તો એ લોકોમાંથી જયારે એમની ડેડ બોડીઝ આવવાની રશિયામાં ચાલુ થશે ત્યારે ઓલરેડી રશિયામાં આના પ્રત્યે ઉવાપો તો છે અને બધા લોકો વોરના તરફી નથી. એ બધી પરિસ્થિતિનો વિચાર કરીને એ સિચ્યુએશનમાં પુતિન શું વિચારશે અને ક્યારે એનું મગજ કોઈક રીતે છટકે અને ત્યારે શું થાય એ બાબતમાં આપણે આ ન્યુક્લિયર વોરને વિચારવાની જરૂર છે. અને જો એક વાર એમાં પહેલા યુઝ કોઈએ પણ કરી લીધો પછી હું ગણું છું કે સર્વ વિનાશ નક્કી જ છે. કારણ કે બધાએ સાઈન કર્યું છે કે પહેલે પોતે પહેલો યુઝ નહીં કરે. બિલકુલ, પછી કોઈ દેશ ચૂપ નહીં બેસે, યુદ્ધ ચાલુ થઈ જશે. બિલકુલ.